નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે. જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે અત્યારે હાલ અમિત શાહને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મિત્રો જણાવી દઈએ કે આતંકીઓને છોડવામાં નહીં આવે. જી હા મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગઈકાલે સાંજે એક તરફ દિલ્હીમાં વડાપ્રધાન અને નવી કેબિનેટની શપથવિધિ ચાલી રહી હતી, તો મિત્રો જણાવી દઈએ કે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. જી હા મિત્રો, જેમાં 10 લોકોના મોત થયા છે. ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ અંગે હવે અમિત શાહની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મિત્રો, તેમણે કહ્યું છે કે આતંકવાદીઓને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે. મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેમણે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને ડીજીપી સાથે વાત કરી છે, અને આપણે જણાવી દઈએ કે આ ઉપરાંત તેમણે મૃત્યુ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જી હા મિત્રો, અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે. ત્યારે મિત્રો આજના માટે આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.